વિદ્યાર્થી મિત્રો હવે આપણે વીવીએ ચકના દાખલા ગણવાના છે અને આ જે ટેબલ તમારી સામે અત્યારે છે તે કદાચ તમને નહીં સમજ પડે પણ આમ છતાં આનો ઉપયોગ વારંવાર આવશે એટલે અત્યારે ભલે સમજ નથી પડતી પણ તમારી નોટબુકની અંદર આ ટેબલ તમે બનાવી દો આ ટેબલનો શું ઉપયોગ છે અને આનો કઈ રીતે આપણને દાખલામાં ઉપયોગ થાય છે આ ટેબલનો એ હું પછી એક્સપ્લેન કરીશ તો તમે વિડીયો સ્ટોપ કરીને આ લખી લો હું નેક્સ્ટ દાખલાની અંદર આનો કઈ રીતે ઉપયોગ કરવો તે સમજાવીશ ઓકે આ જે ટેબલ છે તમારે ફરીથી કરવાની જરૂર નથી લાસ્ટ પેજ ઉપર તમે લખી લીધું હોય તો આ ટેબલ ફરીથી લખવાની જરૂર નથી આ જસ્ટ હવે તમારા સમજવા માટે છે બરાબર છે ઓકે હવે પહેલો દાખલો આપણે જોઈએ

માઇનસ થર્ટીન એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ પ્લસ સિક્સ તો એ બી અને c ની કિંમતો મને મળી ગઈ હવે એને આમાં હું સબસ્ટ્રિટ્યુટ કરું છું આમાં વેલ્યુને મૂકી દઉં છું તો બીની જગ્યાએ હું લખી દઉં છું માઇનસ થર્ટીન એનો સ્ક્વેર બરાબર છે ઓકે માઇનસ ફોર એની જગ્યાએ લખીશું સિક્સ અને સી ની જગ્યાએ પણ લખીશું સિક્સ બરાબર છે થર્ટીનનો સ્ક્વેર કરીએ તો વન સિક્સટી નાઇન અને છ છત્રીસ ગુણ્યા ચાર છે ચિહ્ન છે આપણે એનો સરવાળો નથી કરવાનો ગુણાકારનો છે તો એકસો ચુમ્માલીસ જાય તો પચીસ હવે જુઓ આ નિયમો જે તમે લાસ્ટ પેજ ઉપર લખ્યા ત્યાં આપણે જઈએ તો લાસ્ટ પેજ ઉપર તમારી પાસે ગુજરાતી હશે ઇંગ્લિશમાં છે આમ છતાં તમારું આ સરખું જ જશે તો એમાં ચેક કરો કે શું પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા છે તમારું જે ડી છે ની કિંમત કહેવાય ઝીરોથી મોટી છે ગ્રેટર ધેન ઝીરો થી મોટી ઝીરોથી મોટી તો ઝીરોથી મોટી છે અને પૂર્ણવર્ગ છે મતલબ કે એનું વર્ગમૂળ નીકળે છે તો હા પચીસનું વર્ગુણ નીકળે છે પાંચ તો આના જે શૂન્યુઝ મળશે શૂન્યોઝ એટલે શું તે તમને ખબર છે કે એવી કિંમત કે જેને એક્સ ને જગ્યાએ મૂકવાથી જવાબ ઝીરો શૂન્યો ઝીરો એના જે શૂન્યુ જે છે એ તમને કેવા મળશે તો એ તમને મળશે રેશનલ એન્ડ ડિસ્ટિંક્ટ ડિસ્ટિંક્ટ એટલે અલગ ગુજરાતીમાં એવું લખ્યું હશે સમય અને અલગ તો સમય અને અલગ મળશે ઇવન તમે પ્રીવિયસ પેજ ઉપર જઈને જોઈ શકો છો જો ડી ગ્રેટર દેન ઝીરો પૂર્ણ સમીકરણ બીજ સમય અને અલગ અલગ એટલે ભિન્ન તો આના પરથી તમને આન્સર લખવાનું ખબર પડશે કે આનો આન્સર શું આવશે તો આ સમીકરણના બીજ સમય અને ભિન્ન છે તો આઈ થિંક એ ટેબલનો ઉપયોગ તમને ખબર પડી આ ટેબલ મેં ફરીથી દર્શાવ્યું છે પણ તમારે કરવાની જરૂર નથી એ જસ્ટ સમજવા માટે છે ઓકે આમાં એ બી સીની કિંમતો આઈ થિંક તમે કાઢી શકો છો રાઈટ તો આપણે એ બી સીની કિંમતો અહીંયા સાઇડ પર લખી લખીએ તમે પણ ઇવન લખજો કારણ કે મારે લખવાની રહી ગઈ છે એ ઇઝ ઇક્વલ ટુ થશે એ ઇઝ ઇક્વલ ટુ થશે રૂટ સિક્સ બી ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ ફાઈવ સી ઇઝ ઇક્વલ ટુ થશે રૂટ સિક્સ રાઇટ ઓકે તો એ બી સી ની કિંમત મળી ગઈ હવે બીની જગ્યાએ શું લખીશું માઇનસ ફાઈવ ફોર એ અને સી ની કિંમત તો એની કિંમત રૂટ છ છે અને સી ની કિંમત પણ રૂટ છ છે હવે અહીંયા વધતા પચીસ રૂટ છ રૂટ છ છ થઈ જશે છ ચોક ચોવીસ સી રૂટ છ રૂટ છ માં કન્ફ્યુઝન હોય તો હું સમજાવું છું વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં છ થશે વર્ગમૂળમાં છત્રીસ અને છત્રીસનું વર્ગમૂળ કાઢો તો છ રાઈટ ઓકે તો જાય તો એક શું પૂર્ણ વર્ગ છે એકનું વર્ગ નીકળે છે હા એકનું વર્ગમૂળ થશે એટલે આમાં પણ લખાશે કે આના જે ઉકેલ છે તે સમય અને ભિન્ન છે શૂન્યથી મોટું શૂન્યથી મોટું બી છે અને એનું વર્ગમૂળ બી નીકળે છે તો આનો ઉકેલ સમય અને ભિન્ન છે આ બંને દાખલાઓમાં આઈ થિંક તમને સમજ પડી ઓકે હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ બરાબર છે ત્રણ હવે આ ત્રણે ત્રણ ની કિંમત મળી ગઈ હવે ડીનું સૂત્ર છે તે બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને વિવેચક કહીએ છીએ આપણે વિવેચક શોધના દાખલા આવે એટલે આ સૂત્ર આવશે બી ની કિંમતો લગાવી દઉં છું માઇનસ સત્તર એ અને સી ની કિંમતો એની કિંમત છે ચોવીસ અને સી ની કિંમત છે ત્રણ સત્તર વર્ગ બસો નેવ્યાસી ચોવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર કર્યું તો મને બસો અઠ્યાસી મળ્યું એટલે આનો ઉકેલ શૂન્યથી મોટો છે ગ્રેટર દેન ઝીરો અને પૂર્ણ વર્ગ છે એટલે લખાશે આના જે શૂન્યો છે તે ભિન્ન અને સમય મળશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ સોલ્વ કરીએ આપણે આ તમે આઈ થિંક જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો કારણ કે હવે આટલા દાખલા ગણ્યા પછી તમને વિવેચકમાં સમજ પડી જશે આમાં હું એ બીસીની કિંમતો કાઢું છું તો એની કિંમત શું થશે એક અહીંયા સહગુણક કંઈ નથી તો એક એટલે અહીંયા લખાશે એ બરાબર એક

વિવેચકના દાખલામાં સમજ પડી રહી છે ઓકે હવે વિવેચકના હજુ દાખલા આપણે ગણીએ હવે તમને એવું લાગે કે આ દાખલો હું ગણી શકું છું તો જાતે સ્ટ્રાઈ કરો નહીં આવડે તો જ વિડીયોની અંદર જુઓ અહીં આપણે એ બી સીની કિંમતો લઈએ તો અહીં એની કિંમત થશે એ ઇઝ ઇક્વલ ટુ વન બિકોઝ અહીંયા કઈ નથી સગુણક વન બી ઇઝ ઇક્વલ ટુ અગેન વન એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ ફરીથી વન રાઈટ અને ત્રણ વખત વન આવ્યો હવે ડીનું ફોર્મ્યુલા શું છે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઓકે અહીંયા ફરીથી કિંમતો બતાવીએ એ બીસીની રાઈટ પછી ડીનું ફોર્મ્યુલા શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી હવે બીની કિંમત એક એની કિંમત એક સી ની કિંમત બી એક સો ધીસ ઇઝ વન માઇનસ ફોર માઇનસ થ્રી અને જો લેસ દેન ઝીરો શૂન્યથી નાનો જવાબ આવે તો તમે ટેબલમાં જોઈને કહી શકો છો કે આ જે બહુપદી છે તેના આ જે સમીકરણ છે તેના શૂન્યો નથી વાસ્તવિક બીજ નથી ઓકે હવે અહીંયા આવી જઈએ ફરીથી આને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે કમ્પેર કરીએ અને એ બી સી ની કિંમતો લખીએ તો એ બરાબર થશે વન બી બરાબર થશે

તો આ એકસો સુડતાલીસ છે ઝીરો કરતા મોટું છે પણ પૂર્ણ વર્ગ નથી એટલે કે એનું વર્ગમૂળ નીકળતું નથી તો આ બહુપતિના બીજ વાસ્તવિક અને ભિન્ન છે જો પરફેક્ટ સ્ક્વેર હોય મતલબ રૂટ નીકળતો હોય વર્ગમૂળ તો સમય અને ભિન્ન છે નહીં તો વાસ્તવિક અને ભિન્ન છે ઓકે હવે હજુ આગળ આવી જઈએ આને જાતે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો આમાંથી એ બી સી ની કિંમતો આપણે કાઢીશું એ બરાબર થશે એ બરાબર થશે ટુ બી બરાબર થશે

નથી ઓકે હવે દાખલાનો પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા એવા આ દાખલાનો આપણે પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા માંગતા હોય તો એ રીત તમને કદાચ અઘરી લાગતી હશે બટ એકચુઅલી એકદમ ઇઝી અને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદરથી સ્ટાર્ટ કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો